हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु हार्दिक स्वागत छे। केम छो बधा, मजा माने? हवे आ लेक्चर नी अंदर आपणे भणीशुं चेप्टर पहेलुं, एनु स्वाध्याय 1.2 नी थियरी। हवे आपणे 1.1 नी थियरी अने स्वाध्याय 1.1 ना दाखला जोई गया था। हवे एनी अंदर आपणे संख्या छे, नानी संख्या छे, मोटी संख्या कोने कहेवाय, भारतीय संख्या लेखन पद्धति नी अंदर संख्या कई रीते लखवामां आवे छे, आंतरराष्ट्रीय संख्या लेखन पद्धति नी अंदर संख्या कई रीते लखवामां आवे छे, एनी थियरी अने दाखला ए आपणे आगळना विडियो नी अंदर अभ्यास करी गया था। हवे आ विडियो नी अंदर आपणे अभ्यास करवानो छे के आपणे जुदा जुदा एकमो वापरीए छे, जेम के सेंटीमीटर, मीटर, मिलीमीटर, लीटर, किलोमीटर, एवा घणा बधा एकमो आपणे रोजिंदा જીવનમાં આપણે વાપરીએ છીએ। હવે આ એકમોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તમને ખબર છે? એ આપણે આજે જોવાનું છે અને એના વિશેના ઘણા બધા વ્યવહારમાં આપણે ઉપયોગી થતા દાખલા વિશે પણ આપણે ભણવાનું છે। તો હવે ચાલુ કરીએ। સૌથી પહેલો શબ્દ છે અહીંયા સેન્ટીમીટર। તો તમે તમારી સ્કેલ તો જોઈ જ હશે, એ સ્કેલની અંદર આપણે નાના નાના એકમો એટલે કે સેન્ટીમીટરનું આપણે માપ આપેલું હોય છે। સ્કેલ હોય એમાં સૌથી પછી અહીંયા 0 હોય અને 1 હોય, આ બે વચ્ચેનું અંતર છે 1 સેન્ટીમીટર થાય છે, એટલે કે 1 સેન્ટીમીટર આ બે વચ્ચેનું અંતર થાય છે। હવે 1 સેન્ટીમીટરના વચ્ચેના ગાળો જે અહીંયા લીટા આપેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એ અંતરને આપણે મિલીમીટર કહેશું। એટલે કે આ ખાલી આ બે વચ્ચેનું અંતર, આ અંતરને શું કહેવામાં આવે છે? 1 મિલીમીટર। હવે આવા કેટલા મિલીમીટર ભેગા થાય છે ત્યારે 1 સેન્ટીમીટર બને છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, આવા 10 મિલીમીટર ભેગા થશે ત્યારે આપણે શું બનશે? 1 સેન્ટીમીટર। માટે આપણે કહી શકીશું કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર। 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થશે? 10। કારણ કે 10 મિલીમીટર આપણે ભેગા કરીએ છીએ ત્યારે આપણે 1 સેન્ટીમીટર મળે છે। હવે તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર છે કે સેન્ટીમીટરમાં કઈ કઈ વસ્તુઓ માપવામાં આવે છે? દાખલા તરીકે ચોકની લંબાઈ મારે માપવી હોય તો ચોકની લંબાઈ શેમાં માપવી પડે? સેન્ટીમીટરમાં। આપણા પુસ્તકની લંબાઈ અને પહોળાઈ કઈ માપવું હોય તો શેમાં માપવી પડે? સેન્ટીમીટરમાં આપણે માપીએ છીએ। હવે વાત આવે મિલીમીટરની, તો મિલીમીટર એટલે તો બહુ નાનું થઈ જાય છે, સેન્ટીમીટરના 10મો ભાગ થાય ને। હવે દાખલા તરીકે મારે આ મેં લાઈન કરેલી છે, આ લીટાની મારે જાડાઈ માપવી છે, તો એ જાડાઈ માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મિલીમીટરનો। શેનો ઉપયોગ કરીશું? મિલીમીટરનો। એટલે કે સેન્ટીમીટર કરતાં પણ નાની વસ્તુઓ, 1 સેન્ટીમીટર કરતાં પણ નાની વસ્તુઓ આપણે જ્યારે માપવાની હોય છે આપણે ત્યારે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? મિલીમીટરનો। એટલે કે મિલીમીટર છે એકમ નાનો છે, એના કરતાં મોટો એકમ સેન્ટીમીટર છે। હવે આપણે વાત કરીશું મીટર અને સેન્ટીમીટરની, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? 100। એટલે કે હવે 1 સેન્ટીમીટર આ થયું। હવે હવે આપણે 100 સેન્ટીમીટર ભેગા કરીશું ત્યારે આપણે કેટલું મળશે? 1 મીટર। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે। હવે સેન્ટીમીટરમાં કઈ કઈ વસ્તુઓ મપાય એ તમને ખ્યાલ આવી ગયો છે। હવે આપણે કોઈ વસ્તુ મીટરમાં માપવી હોય તો, દાખલા તરીકે આપણે આપણા શાળાની લંબાઈ માપવી છે તો એ મીટરમાં આપણે માપી શકીએ, પછી કોઈ રૂમની લંબાઈ માપવી હોય તો ફૂટ અથવા તો મીટરમાં આપણે માપી શકીએ છીએ। હવે ત્યાર પછી આવે છે કિલોમીટર। હવે કિલોમીટર અને મીટર એ બબેચનું અંતર શું છે? તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર। એટલે કે હવા અહીંયા કેટલા 1 મીટર થયું, તો હવા 1000 મીટર ભેગા થાય, 1000 મીટર ને ભેગા કરીએ ત્યારે આપણે શું મળે છે? 1 કિલોમીટર। એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર અથવા તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર, એ બંને સરખું જ થશે।
હવે કિલોમીટરનો ઉપયોગ ક્યાં કરીએ છીએ ખબર છે તમને? તો કે કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર આપણે માપવું હોય, દાખલા તરીકે ગોંડલ થી રાજકોટ વચ્ચેનું અંતર આપણે માપવું છે, તો એ સેન્ટીમીટરમાં મપાશે? ના મપાય, માપી શકો પણ સેન્ટીમીટરમાં મપાતું નથી, એ શેમાં માપવાનું હોય છે? કિલોમીટરમાં. આપણે કોઈ રોડ ઉપર જતા હોય કોઈ બારગામ, ત્યારે આપણે જ્યાં રોડ ઉપર આપણે ત્યાં લખેલું આવતું હશે કે રાજકોટ 20 કિલોમીટર, ગોંડલ છે 10 કિલોમીટર, એટલે કે હજી આપણે 20 કિલોમીટર અંતર કાપવાનું છે. શેમાં મપાય છે? કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરની અંદર મપાય છે. હવે આપણે વાત કરશું કિલોગ્રામ અને ગ્રામની, તો એ બે વચ્ચેનો સંબંધ શું છે? તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, હવે તમે કિલોગ્રામ અને ગ્રામ આ બંને શબ્દથી તમે પરિચિત જ છો. તમે જ્યારે તમારા મમ્મી અથવા પપ્પા સાથે તમે કરિયાણાની દુકાને કોઈ પણ વસ્તુ લેવા ગયા હોય, દાખલા તરીકે ખાંડ હોય, દાળ હોય, ચોખા હોય કે મીઠું હોય, હવે એક કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ છીએ ત્યારે આપણે કિલોગ્રામમાં માપીએ છીએ. તમારા મમ્મી તમને એમ કહે કે જા દુકાનેથી 1 કિલો 1 બટેટા લઈ આવ, ત્યારે દુકાનવાળા ભાઈ શું કરે છે? આપણે જે ત્રાજુ હોય છે એ ત્રાજો ઉપર એક પલ્લા ઉપર 1 કિલો મૂકે અને બીજી સાઈડ બટેટા નાખે છે. પણ હવે તમે ઇલેક્ટ્રિક કાંટો પણ જોયો હશે, એ ઇલેક્ટ્રિક કાંટામાં જ્યારે વજન કરે છે ત્યારે ઉપર 1000 થાય છે, જે લાલ અક્ષરમાં આપણે જે બતાવે છે વજન, એમાં 1000 થાય છે ત્યારે સમજી લે છે કે કેટલા કિલોગ્રામ થાય છે? 1 કિલોગ્રામ. એટલે કે 1 કિલોગ્રામ બરાબર શું થશે? 1000 ગ્રામ. હવે કિલોગ્રામ અને ગ્રામ, હવે ગ્રામ વસ્તુ તો કે આપણે કોઈ પણ નાની હોય, દાખલા તરીકે કોઈ તજ, લવિંગ, બાદિયા છે, પછી એલચી, એવા કોઈ પણ મરી મસાલાનું જે આપણે માપ કરીએ છીએ, આપણે લેવા જઈએ છીએ ત્યારે એ શેમાં માપીએ છીએ? ગ્રામમાં. કિલોગ્રામમાં માપતા નથી, કારણ કે નાની થોડી વસ્તુ લેવાની હોય છે માટે એને ગ્રામમાં માપવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. હવે કિલોગ્રામ મોટો એકમ છે, એના કરતા નાનો એકમ ગ્રામ છે, હવે ગ્રામ કરતા પણ નાનો એકમ થશે મિલીગ્રામ, એટલે કે 1 કિલોગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, એ શું થશે? ગ્રામ કરતા પણ નાનો એકમ. હવે એ દાખલા તરીકે આપણે કોઈ ટેબ્લેટ છે, આપણે દવા, આપણે દવા જોઈએ, ડૉક્ટર આપણે દવા લખી દે છે, દવા પી છી, એ દવા ગ્રામમાં મપાતી નથી, એ દવા શેમાં માપવામાં આવે છે? મિલીગ્રામમાં. એનું વજન ગ્રામ કરતા પણ ઓછું હોય છે. હવે આપણે છેલ્લું જોવાનું છે કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર, એટલે કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર. હવે આપણે જ્યારે કોઈ પણ પ્રવાહી માપવાનું હોય છે, પ્રવાહી શેમાં મપાય છે? લીટરમાં. પેટ્રોલ હોય, ડીઝલ હોય, દૂધ હોય, એ બધું લીટરમાં માપીએ છીએ, તો 1 લિટર બરાબર કેટલા મિલીલીટર થાય છે? 1000 મિલીલીટર. હવે મિલીલીટર છે એ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે? તો કે આપણે દવાની કોઈ બોટલો હોય છે લિક્વિડમાં, એમાં અંદર ml લખેલા હોય છે, કોઈ સોડા બોટલ હોય છે તો એની અંદર ml લખેલા હોય છે, ml એટલે મિલીલીટર, એનો ઉપયોગ મિલીલીટરમાં થાય છે. હવે આ બધા જ એકમો આપણે વ્યવહારુ જીવનમાં આપણે ઉપયોગી પણ થાય છે, એટલા માટે આપણે શીખવા અને સમજવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે કોઈ પણ જગ્યાએથી સોડા કે એવી કોઈ વસ્તુ લઈએ ત્યારે એમાં 200 ml, 250 ml, 750 ml અથવા તો 1 લિટર એવી બધા લખેલું હોય, તમે તમારી રીતે પણ જોઈ શકો છો. હવે આપણે આ થિયરીની વાત અહીંયા પૂરી કરીએ, હવે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ થતા દાખલાઓ વિશે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 1.2 એના દાખલાઓ. તેમાં સૌથી પહેલો દાખલો છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું, એટલે કે કોઈ એક સ્કૂલ હતી એની અંદર 4 દિવસ માટે એક પુસ્તકોનો મેળો, એટલે કે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે, એટલે કે કાઉન્ટર પર પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે અને અંતિમ એટલે કે ચોથા દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે, વેચવામાં આવેલી ટિકિટો,
એટલે કે પુસ્તક પ્રદર્શન આપણે જેને જોવા જવું એના માટે શું રાખેલું હતું? ટિકિટ. જેની પાસે ટિકિટ હોય એને પ્રદર્શન જોવા જવા દેતા હતા. હવે કેટલી ટિકિટ વેચવામાં આવી? તો કે અનુક્રમે. અનુક્રમે શબ્દ અહીં એટલા માટે વાપરેલો છે કારણ કે અહીં લખેલું છે કે પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ, એટલે કે ચોથા દિવસે. હવે જે આપણે અહીં ચાર સંખ્યાઓ આપેલી છે એમાં અહીં અનુક્રમે શબ્દ છે એટલા માટે પહેલા દિવસનો આ થશે, બીજા દિવસ માટે આ થશે, ત્રીજા દિવસ માટે આ થશે અને અંતિમ એટલે કે ચોથા દિવસ માટે આ થશે. એ ખાસ યાદ રાખજો. હવે આવા વ્યવહારો કોયડાઓ છે એ સમજતા પહેલા આપણે એની રકમ પૂરેપૂરી સમજવી જરૂરી છે. જો આપણે રકમ સમજાઈ જાય છે તો આપણે એનો જવાબ એટલે કે દાખલો છે આપણે સરળતાથી ગણી શકીએ છીએ. હવે એટલે કે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા દિવસે ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. એટલે કે ચાર દિવસમાં દરેક દિવસે એટલી એટલી ટિકિટો વેચવામાં આવી. હવે શું કીધું છે કે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. આપણે શું કીધું છે કે તમામ ચાર દિવસમાં, આપણો પ્રશ્ન છે અહીંથી શરૂ થાય છે કે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. એટલે કે ચારેય દિવસ ભેગા મળીને, એટલે કે ચારેય દિવસ થઈને કુલ કેટલી ટિકિટ વેચાણી છે એ આપણે શોધવાનું છે. હવે દાખલા તરીકે આની આપણે એક હું તમને બીજું ઉદાહરણ દ્વારા સમજાવું. દાખલા તરીકે તમારે કોઈ પણ, તમે પહેલા દિવસ છે તો પહેલા દિવસે બે ચોકલેટ ખાઓ છો, બીજા દિવસે ત્રણ ચોકલેટ ખાઓ છો, ત્રીજા દિવસે પણ બે ચોકલેટ ખાઓ છો અને ચોથા દિવસે ત્રણ ચોકલેટ ખાઓ છો. હવે હું એમ કહું કે ચારેય દિવસ થઈને કુલ કેટલી ચોકલેટ ખાધી? તો તમે શું કહેશો કે પહેલા દિવસે બે ચોકલેટ, બીજા દિવસે ત્રણ ચોકલેટ, એટલે કે એ બેનો સરવાળો કરીએ એટલે પાંચ થશે. હવે ત્રીજા દિવસે બે ચોકલેટ ખાધી હતી એટલે પાંચ ને બે સાત, સાત અને ચોથા દિવસે આપણે ત્રણ ચોકલેટ ખાધી હતી એટલે સાત અને ત્રણ દસ, એટલે કે ચારેય દિવસની થઈ અને કુલ દસ ચોકલેટ આપણે ખાધી હતી. ખાવાની નથી પણ આપણે એવું એક ઉદાહરણ લીધેલું છે. હવે એમની અંદર કાયમ ખવાતી ચોકલેટનો આપણે કરેલો હતો સરવાળો, તો આપણે અહીં આ ચારેય સંખ્યાનો કરીશું આપણે સરવાળો. આપણે શરૂઆત કરીએ કે પહેલા દિવસે કેટલી ટિકિટ વેચાણી હતી? તો કે 1094. તો લખીએ 1094 ટિકિટો પ્રથમ દિવસે વેચાઈ, બીજા દિવસે તો કે 1812, 1812 ટિકિટો બીજા દિવસે વેચાઈ, ત્રીજા દિવસે 2050, 2050 ટિકિટો ત્રીજા દિવસે વેચાઈ અને છેલ્લા દિવસે 2751, 51 ટિકિટો અંતિમ એટલે કે આપણે ચોથો દિવસ રાખી, ચોથા દિવસે વેચાઈ. હવે આપણે આ ચારેયનો કરશું સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ ધ્યાન રાખજો કે આપણે સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય ત્યારે હંમેશા કોઈ પણ સંખ્યા લખી ત્યારે એક અંકની નીચે બીજો અંક લખાય એવી રીતે આપણે લખીશું, જેથી કરીને આપણે ગણતરી કરવામાં સરળતા રહે. હવે આપણે કરવાનો છે સરવાળો. આપણે આ દાખલાની અંદર કાંઈ બીજું તમને ન આવડે એવું કરેલું નથી. શું કરેલું છે? આમાં જે રકમમાં ટિકિટની સંખ્યા આપેલી હતી એ જોઈ જોઈને અહીં લખેલી છે, એમાં બીજું આપણે અત્યારે કાંઈ કરેલું નથી. હવે તમે બધા હોશિયાર સ્ટુડન્ટ છો, તમને સરવાળો કરતા તો આવડે જ છે. ચાલો આપણે સરવાળો કરીએ. ચાર એને બે, છ, છ માં એક ઉમેરીએ એટલે સાત, નવ, નવ ને એક દસ, દસ ને પાંચ થશે પંદર, પંદર ને પાંચ થશે વીસ, વીસ નું આવશે શૂન્ય, વધી આવશે બે. અને એમ ગણતરીની અંદર ના ખબર પડે તો તમે આવી રીતે લીટા કરીને પણ ગણતરી કરી શકો છો, હાથનો ઉપયોગ કરીને પણ ગણતરી કરી શકો છો, એમાં શરમાવાનું નહીં.
હવે બે અને આઠ દસ, દસ અને સાત થશે સત્તર, તો સત્તર નો આવશે સાતડો, વધી આવશે એક, કારણ કે સત્તર છે બે અંકની સંખ્યા થઈ છે એટલે એકમ નો અંક અહીં લખાશે અને દશક નો અંકમાં વધી જશે. આ પેલો દાખલો છે એટલા માટે એવું બધું આપણે ગણતરી કરીએ છીએ, દરેક દાખલામાં એવી ગણતરી કરવાની જરૂર આપણે પડશે નહીં. એક ને એક બે, બે ને એક ત્રણ, ત્રણ ને બે ચાર, ને પાંચ, પાંચ ને બે છ, ને સાત. હવે આપણે વાત કરી હતી એમ જ કે આપણે હવે રકમ લખીશું, અંકો લખીશું ત્યારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે લખીશું, એટલે કે ત્રણ અંક પછી એમાં અલ્પવિરામ આવશે. આ શું થયું હતું, તો કે આ કેટલી ટિકિટો થઈ હતી, તો કે ચારેય દિવસમાં વેચાયેલી કુલ ટિકિટો. તો આપણે લખી કે કુલ ટિકિટો વેચાઈ, આ ટિકિટો છે ચારેય દિવસમાં સાથે વેચાણી હતી. હવે આપણે છેલ્લે એક લાઈન લખીશું કે આમ ચાર દિવસમાં કુલ કેટલી ટિકિટો વેચાણી હતી, સાત હજાર સાતસો ને સાત, સાત હજાર સાતસો ને સાત ટિકિટો વેચાય. આમ ચાર દિવસમાં કુલ સાત હજાર સાતસો ને સાત ટિકિટો વેચાય. હવે આપણે બીજો દાખલો ભણીશું. હવે બીજો દાખલો એવો છે કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. શેખર છે એ એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તમને પણ ક્રિકેટ રમવું ગમે ને? હવે એ જ રીતે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6,980 રન બનાવ્યા. અત્યાર સુધીમાં એને હજી કેટલા રન બનાવેલા છે ટેસ્ટ મેચમાં? 6,980. હવે એને રન પૂરો કરવાનો ટાર્ગેટ શું છે, એનો ગોલ શું છે? તો કે એને 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. દાખલા તરીકે તમારો પણ એવો જ કોઈ ગોલ હશે, દાખલા તરીકે આ સેમેસ્ટરમાં તમારે અથવા તો ધોરણ પાંચમાં તમારે 90% આવ્યા હોય, તો તમે શું કહેશો કે ધોરણ છઠ્ઠાની અંદર મારે 95% આવશે. આ સેમેસ્ટરમાં કેટલા ટકા? ધોરણ પાંચમાં 90 આવ્યા હોય, તો ધોરણ છમાં તમારો એવો ગોલ હોય કે મારે 95% લેવા છે અથવા તો પહેલો નંબર લેવો છે, એ જે હોય. હવે 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે કોણ? શેખર. એને કેટલા રન પૂર્ણ કરેલા છે? 6,980 રન એને પૂર્ણ કરેલા છે. ટોટલ એને કેટલા રન કરવાના છે? 10,000. તો તેણે હજુ વધુ કેટલા રનની જરૂર છે? તેણે હજી વધારે કેટલા રન કરવા જોશે? હવે આ દાખલો આપણે જો રકમ સમજાય છે એટલે કાંક ગણતરી, આ બધા દાખલાની અંદર કાંક ગણતરીમાં કાંક સરવાળો આવશે, કાંક બાદબાકી આવશે, કાંક ગુણાકાર આવશે અને કાંક ભાગાકાર આવશે. આ ચાર જ ક્રિયા આપણે કરવાની છે. પણ કયા દાખલાની અંદર કઈ ક્રિયા આવે એ સમજવું બહુ જરૂરી છે. હવે આમાં હું તમને એક બીજું ઉદાહરણ આપું. મેં તમને 10 પેજનું છે હોમવર્ક આપેલું છે, બહુ જાજુ નથી આપેલું, થોડું જ છે, માત્ર 10 પેજનું હોમવર્ક આપેલું છે. હવે એ હોમવર્કમાંથી તમે 4 પેજ લખી નાખેલા છે, હોમવર્કમાંથી તમે 4 પેજ છે એ લખી નાખેલા છે. તો હવે તમારે હજી કેટલા પેજ લખવાના રહેશે? તો તમે તરત જ જવાબ આપશો કે સર હવે 6 પેજ અમારે લખવાના રહેશે. હવે એ કઈ રીતે ખબર પડી? તો કે કુલ પેજ કેટલા હતા? 10. એમાંથી લખેલા પેજ કેટલા છે? 4. એ આપણે બાદ કરીશું, એટલે કે 10માંથી 4 બાદ કરીએ એટલે આપણે મળે છે 6. એ જ રીતે અહીંયા જોઈ કુલ રન કેટલા એને પૂર્ણ કરવાના છે? 10,000. એને કરેલા રન કેટલા છે? 6,980. હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે જે રન આપણે જવાબની અંદર મળશે, એટલે કે આ બંનેની બાદબાકી કરતા જે વધશે એટલા રન એને હજુ વધારે કરવા પડશે, ત્યારે એ ક્યાં પહોંચશે? 10,000 રન. હવે બાદબાકી કરવા માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે, તો આપણે લખીએ કે 10,000 છે એ શું છે? એને કુલ રન છે. આપણે લખીએ કે બનાવવાના કુલ રન, એને કુલ કેટલા રન બનાવવાના છે?
10,000 रन कुल बनावाना छे। हवे ने बनावेला केटला छे 6,980, तो 6,980 એ શું છે બનાવેલા રન એને ટેસ્ટ મેચની અંદર બનાવેલા રન છે 6,980 છે। હવે આ બંનેની બાદબાકી કરીએ તો તમે હોશિયાર છો એટલે તમને બાદબાકી તો આવડશે, છતાંય હું કરું। જીરોમાંથી જીરો જાય એટલે આપણે મળશે જીરો। હવે જીરોમાંથી આઠ જઈ શકે નહીં, માટે અહીં લેવો પડશે આપણે દસ કો, તો અહીં જીરોની ઉપર આવશે દસ, આ જીરોની ઉપર આવશે નવ, આ જીરોની ઉપર પણ આવશે નવ, અને એકની ઉપર આવશે જીરો। બાદબાકી આપણે અગાઉ શીખી ગયા છીએ એટલે કે દસમાંથી આઠ જાય એટલે આપણે મળશે બે, નવમાંથી નવ જાય એટલે મારે કહેવાની જરૂર નથી કેટલા વધશે શૂન્ય। હવે નવમાંથી છ બાદ કરીએ એટલે નવમાંથી છ બાદ કરીએ એટલે આપણે મળશે ત્રણ। હજી કહું છું કે તમને સીધી રીતે એટલે કે આ મોઢે બાદબાકી ન આવડે તો તમે હાથનો પણ ઉપયોગ કરી શકો છો, બીજા કોઈ પણનો ઉપયોગ કરી શકો છો, પણ જવાબ આપણો ખોટો પડવો જોઈએ નહીં, ખાસ કરીને આવા દાખલામાં તો નહીં જ, સરવાળા અને બાદબાકીમાં। હવે આપણે કેટલા રન મળ્યા છીએ તો કે 3,020, તો 3,020 અને શું છે જેને કરવાની રનની જરૂર છે એટલે કે તેણે હજુ વધુ કેટલા રનની જરૂર છે એટલે કે તેને હજી 3,020 રન બનાવવાની જરૂર છે। લખીએ કે આમ શેખરને શું લખશું, હજુ વધુ ત્રણ હજાર ને વીસ રન બનાવવાની જરૂર છે। શેખરને હજી કેટલા હજી રન બનાવવા પડશે, 3,020 રન। હવે આપણે ત્રીજો દાખલો જોઈએ, ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા। હવે તમને ખબર જ છે કે કોઈ પણ ચૂંટણી હોય ચૂંટણીની અંદર બે ઉમેદવારો ઉભેલા હોય, હવે એ બે ઉમેદવારમાંથી એક ઉમેદવાર જીતે એટલે કે જે ઉમેદવારને જાજા મત મળે છે એ ઉમેદવાર જીતે, અને જે ઉમેદવારને ઓછા મત મળે એ ઉમેદવાર ચૂંટણી ન જીતે એટલે કે ચૂંટણી હારી જાય છે। હવે તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી, કેટલા મતોની સરસાઈથી એટલે કે કેટલા મત વધારે મેળવીને એને ચૂંટણી જીતેલી છે એ આપણે એના વધારે મેળવેલા મત શોધવાના છે। તો વધારે મેળવેલા મત શોધવા માટે આપણે કુલ એટલે કે સફળ ઉમેદવારના જે મત છે એમાંથી એના નજીકના પ્રતિસ્પર્ધી એટલે કે જે હારેલા ઉમેદવાર છે એના મત બાદ કરીએ એટલે આપણે જીતેલા મત આપણે મળી શકે એટલે કે બંનેની સરસાઈ આપણે મળી જાય છે। આપણે જોઈએ કે 5,77,500 આ કોના મત થશે, સફળ ઉમેદવારે મેળવેલા મત, સફળ ઉમેદવારના મત 5,77,500 એ સફળ ઉમેદવારના મત થયા છે। હવે 3,48,700 આ કોના મત થયા છે, તો કે તેમના નજીકના પ્રતિસ્પર્ધીના મત, તેમના પ્રતિસ્પર્ધીના મત। હવે આ બંનેની આપણે બાદબાકી કરીએ, આ બાદબાકી કરવા માટે શૂન્યમાંથી શૂન્ય જાય એટલે શૂન્ય વધશે, આ એ શૂન્યમાંથી શૂન્ય જાય એટલે શૂન્ય વધશે, પાંચમાંથી સાત બાદ થતા નથી કારણ કે સાત છે મોટી સંખ્યા છે એટલે પાંચની ઉપર આપણે 15 લખીશું અને આ સાતની ઉપર 6 લખીશું। હવે 15માંથી સાત બાદ કરીએ એટલે આપણે મળશે આઠ। હવે અલ્પવિરામ આપણે
સાથે જ મૂકતા જઈએ અને હંમેશા યાદ રાખવાનું એક અંકની નીચે જ બીજો અંક આવે એ જ રીતે સંખ્યા લખવી. હવે જુઓ, છ માંથી આઠ બાદ થશે નહીં, નહીં થાય તો દસકો આવશે. દસકો આવશે એટલે કે અહીંયા બીજો દસકો આવશે. એક દસકો તો અહીંયા લીધેલો જ હતો. હવે છ ની ઉપર આપણે મૂકીશું સોળ, આ સાત ની ઉપર મૂકીશું છ. હવે સોળ માંથી આઠ બાદ કરીએ એટલે આઠ મળશે. આઠ અને આઠ સોળ થાય, માટે છ માંથી ચાર બાદ કરીએ એટલે આપણે મળશે બે. હવે પાંચ માંથી ત્રણ જાય એટલે બે. કેટલા વધેલા છે? 2,28,800 મત. આ શું થયું? સરસાઈ. કોની સરસાઈ થઈ? તો કે મતોની સરસાઈ. તો શું થશે? તો કે આમ સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? તો કે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી. તો આપણે લખવું પડે કે આમ સફળ ઉમેદવારે બે લાખ 28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? તો કે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી. આપણે નીચે બધા દાખલામાં આવી લાઈન લખવી જરૂરી છે. હવે આપણે ચોથો દાખલો જોઈશું. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને બીજા સપ્તાહની અંદર 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. એક કીર્તિ બુક સ્ટોલ છે એને જૂન મહિનાનો પ્રથમ સપ્તાહ એટલે કે પહેલા અઠવાડિયાની અંદર કેટલા રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા? 2,85,891 રૂપિયાના પુસ્તકો. બીજો સપ્તાહ એટલે કે બીજા અઠવાડિયાની અંદર 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. હવે આ દાખલાની અંદર આપણે બે પ્રશ્ન પૂછેલા છે કે બે અઠવાડિયા મળીને કુલ કેટલું વેચાણ થયું, એટલે કે બંને અઠવાડિયા ભેગા કરીને કુલ કેટલા રૂપિયાનું વેચાણ થયું? પહેલો પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન છે, કયા સપ્તાહમાં વધારે વેચાણ હતું અને કેટલું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? આપણી પાસે બે પ્રશ્ન એને પૂછેલા છે. હવે પહેલા પ્રશ્નનો જવાબ એટલે કે બંને સપ્તાહ મળીને કુલ કેટલું વેચાણ થયું, એનો જવાબ એટલે કે પહેલા સપ્તાહમાં જેટલા પુસ્તકો વેચાયેલા હતા એ અને બીજા પુસ્તકમાં વેચાયેલા પુસ્તકો બીજા અઠવાડિયામાં એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળશે. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ શોધીએ. પહેલા બંને સપ્તાહમાં થયેલું કુલ વેચાણ, એટલે કે બંને સપ્તાહમાં ભેગા મળીને થયેલું કુલ વેચાણ. હવે પહેલા સપ્તાહમાં કેટલું થયું હતું? 2,85,891. 2,85,891 આ પ્રથમ સપ્તાહ. અને બીજા સપ્તાહની અંદર 4,768. 4,768 આ બીજા સપ્તાહ. હવે આ બંનેનો આપણે કરીએ સરવાળો, એટલે કે બંને કુલ ભેગા થઈ અને કેટલું વેચાણ કરેલું છે બે સપ્તાહ ભેગા મળીને, એટલે કે 1 અને 8 થશે 9. હવે 9 અને 6 થશે 15. તો 15 નું આવશે 5, વધી આપણે મળશે 1. હવે અહીંયા જોઈ 8 અને 1 9, 9 અને 7 16, 16 નો આવશે 6, વધી પડશે 1. હવે 5 અને 1 6, અહીં અલ્પવિરામ રાખી. હવે 8 અને 0 એટલે
એટલે કે 8 થશે અહીં 5 ને 1 6 6 માં 0 ઉમેરીએ એટલે આપણે 6 જ મળશે અને 8 માં 0 ઉમેરીએ એટલે આપણે 8 જ મળશે હવે 2 + 4 એટલે કે 4 અને 2 6 થશે એટલે આ શું થઈ ગયું બંને સપ્તાહનું કુલ વેચાણ આ એનું થઈ ગયું કુલ વેચાણ એટલે કે આ શું થઈ ગયું આપણે રૂપિયાના પુસ્તકો વેચે એટલે કે કુલ રૂપિયા આપણે કુલ રૂપિયા લખી નાખીએ આ કયા રૂપિયા કુલ છે તો કે પહેલા સપ્તાહના રૂપિયા અને બીજા સપ્તાહના બંને સપ્તાહમાં ભેગા મળીને કુલ કેટલા રૂપિયાનો વેચાણ થયું તો કે 686,659 રૂપિયાનું કુલ વેચાણ આપણે થયું હતું હવે બીજો પ્રશ્ન શું છે કે કયા સપ્તાહમાં વધારે હતું અને કેટલું હતું હવે જો કયા સપ્તાહમાં વધારે હતું તો કે બીજા સપ્તાહની અંદર વેચાણ વધારે હતું કેટલું વધારે હતું એ શોધવા માટે આપણે બીજા સપ્તાહની અને પ્રથમ સપ્તાહ બંનેના રૂપિયાની બાદબાકી કરવી પડે તો બંનેની બાદબાકી કરવા માટે આપણે રૂપિયા લખી નાખીએ તોય ચાલે બંનેની બાદબાકી આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આ બીજા સપ્તાહમાં થયેલા વેચાણના રૂપિયાને આ પ્રથમ સપ્તાહને એટલે કે 2,85,891 આ બંનેની આપણે કરીએ બાદબાકી હવે 8 માંથી 1 જાય એટલે મળશે 7 6 માંથી 9 બાદ થતા નથી બાદ નથી થતા એટલે આપણે 6 ની ઉપર લખીશું 16 7 ની ઉપર લખીશું 6 16 માંથી 9 બાદ કરીએ એટલે આપણે મળશે 7 હવે 6 માંથી 8 બાદ થતા નથી હવે જોજો તો 6 ની ઉપર આવશે 16 બરોબર હવે 6 ની આગળ 0 છે તો 0 થી 1 અંક ઓછો એટલે એમાં કઈ ઓછો અંક થશે નહીં એટલે એમાં આવશે 9 આ 0 ની ઉપર પણ આવશે 9 હવે આ 4 ની ઉપર આવશે 3 હવે જોઈએ 16 માંથી 8 બાદ કરીએ એટલે 8 9 માંથી 5 બાદ કરીએ એટલે 4 9 માંથી 8 બાદ કરીએ એટલે 1 અને 3 માંથી 2 બાદ કરીએ એટલે આપણે મળશે 1 તો બીજા સપ્તાહની અંદર વધારે રૂપિયાનું વેચાણ થયું પણ કેટલા વધારે તો કે 1,14,877 રૂપિયાનું વધારે વેચાણ થયું હતું તો લખશું આપણે કે આમ બીજા સપ્તાહમાં એક લાખ 14,877 રૂપિયાનું વધારે વેચાણ થયું હતું હવે કુલ રૂપિયા કેટલા હતા તો કે 686,659 એ કયા હતા તો કે બંને સપ્તાહ ભેગા મળીને કુલ કેટલા રૂપિયાનું વેચાણ થયું તો કે એટલા રૂપિયા હવે કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું હતું તો કે બીજા સપ્તાહમાં કેટલા રૂપિયાનું વધારે વેચાણ થયું હતું તો કે એટલા એટલે કે 1,14,877 રૂપિયા હવે આપણે પાંચમો દાખલો જોઈશું એટલે કે 6, 2, 7, 4 અને 3 નો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે આપણી પાસે કેટલા અંકો આપેલા છે 1, 2, 3, 4 અને 5 આ 5 અંકોનો ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા અને બનતી સૌથી નાની સંખ્યા એટલે કે આ 5 અંકોનો ઉપયોગ કરવાનો છે અને એમાંથી સૌથી જે મોટી સંખ્યા બને એ લખવાની અને સૌથી નાની સંખ્યા બને એ લખવાની એ બંને સંખ્યા લખાઈ જાય પછી એ બંનેનો તફાવત એટલે બંનેની બાદબાકી કરવાની છે પણ આપણે શરત શું આપી છે કન્ડિશન તો કે એવી છે કે આમાંથી એક પણ અંકનો બીજી વખત ઉપયોગ થવો જોઈએ નહીં જેવું આપણે આગળ જોઈ ગયા હતા એ રીતે હવે આપણે સૌથી મોટી સંખ્યા બનાવીએ એટલે કે બનતી સૌથી મોટી સંખ્યા
मोटी संख्या कई बने तो के मोटी संख्या बनावा माटे जे मोटो अंक छे आगळ लेवो पड़े अने नाना अंक एना पछी आवे। तो सौथी मोटो अंक छे आमां सात, एना पछी आवशे छ, एना पछी आवशे चार, पछी आवशे त्रण अने पछी आवशे बे। तो आपणे लखीए के सात छ चार त्रण अने बे, एक बे त्रण चार अने पांच संख्या थई, एक बे त्रण चार अने पांच। अने शुं वचाशे? एकम, दशक, सो, हजार अने दस हजार, एटले के छोतेर हजार चार सौ अने बत्रीस। हवे आपणे बनती सौथी नानी संख्या जोई छे। नानी संख्या एटले आने उल्टू करी नाखीए, बे त्रण चार छ अने सात, तेवीस हजार चार सौ अने सड़सठ। हवे बन्नेनी बादबाकी करवानी छे। बादबाकी एटले मोटी संख्यामांथी नानी संख्या बाद करीए, सात छ चार त्रण बे, एमांथी नानी संख्या एटले के तेवीस हजार चार सौ अने सड़सठ બાદ કરીએ, એટલે આપણે બે માંથી સાત બાદ થતા નથી, એટલે બે ની ઉપર બાર આવશે, ત્રણ ની ઉપર આવશે બે। હવે બાર માંથી સાત બાદ કરીએ એટલે આપણે મળશે પાંચ। બે માંથી છ બાદ થતા નથી થતા, એટલે બે ની ઉપર દસ કોલે એટલે બાર, આ ચાર ની ઉપર આવશે ત્રણ। હવે બાર માંથી છ બાદ કરીએ એટલે છ, ત્રણ માંથી ચાર પાછા બાદ નથી થતા, કઈ વાંધો નહીં, ફરી એક વાર દસકો લઈએ, ત્રણ ની ઉપર આવશે તેર, આ છ ની ઉપર આવશે પાંચ। તેર માંથી ચાર બાદ કરીએ એટલે આપણે મળશે નવ। હવે પાંચ માંથી ત્રણ બાદ કરીએ એટલે બે, અને સાત માંથી બે બાદ કરીએ એટલે આપણે મળશે પાંચ। ટોટલ મળશે બાવન હજાર નવસો અને પાસઠ। આપણે શું કીધું હતું કે બનતી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત શોધો। તો આપણે બંનેને સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત આપણે શોધો, કેટલો મળ્યો? બાવન હજાર નવસો અને પાસઠ। તો આપણે લખીએ કે બનતી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? બાવન હજાર નવસો અને પાસઠ થશે। સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત આપણે જોઈએ। હવે છઠ્ઠો દાખલો જોઈએ કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે। સ્ક્રૂ એટલે એ તો તમે જોયા જ હશે, એક મશીન છે, એ મશીન એક દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે? 2825। તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? હવે દાખલા તરીકે આપણે બીજું ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું કે તમે એક દિવસમાં એક સફરજન ખાવ છો, એક દિવસમાં કેટલા સફરજન ખાવ છો? એક। તો એક મહિનાની અંદર કેટલા સફરજન ખાશો? તો તમે કહેશો કે કયા મહિનામાં, કારણ કે મહિનો હોવો જરૂરી છે, કયો મહિનો? તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, કારણ કે બધા મહિનાની અંદર દિવસો સરખા હોતા નથી। જો હું તમને એમ કહું કે જાન્યુઆરી મહિનો, તો તમે એમ કહેશો કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ। તો 31 દિવસ એટલે તો આપણે એક દિવસમાં એક સફરજન, તો 31 દિવસમાં આપણે 31 સફરજન તમે ખાઈ શકો। હું તમને એમ કહું કે તો 10 દિવસમાં કેટલા ખાશો? તો તમે એમ કહેશો કે 10। હવે અહીં જોવા કયો મહિનો આપેલો છે? જાન્યુઆરી। તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે છે મિત્રો? 31 દિવસ। એટલે કે એક દિવસમાં 2825
25 स्क्रू बनावे छे मशीन तो 31 दिवस में केटला स्क्रू बनावशे? एटलामां सरवाळो पण नहीं आवे अने बादबाकी पण नहीं आवे, शुं आवशे? गुणाकार आवशे। शुं आवशे? गुणाकार। कोनो कोनो? तो के 2825 नो कोनी साथे? 31 साथे। 31 साथे शुं कामे? कारण के आपने जान्युआरी महीनो आपेलो छे। जो तमने सीधुं ज कीधुं होय के एक दिवस में 2825 स्क्रू बनावे तो 10 दिवस में केटला, तो आपणे सीधो गुणाकार करत के 2825 गुणिया 10, पण आपने दिवसो आपेला नथी, महीनानुं नाम आपेलुं छे, नाम उपरथी आपणे दिवसो सरळताथी मेळवी शकीए। आपणे लखीए के जान्युआरी बराबर केटला दिवसो होय? 31 दिवस। जान्युआरी महीनामां 31 दिवस होय। हवे जुओ एक दिवस में स्क्रू नु केटलुं उत्पादन थाय छे? 2825 स्क्रू। तो 31 दिवस में केटलुं उत्पादन थशे? हवे तमने एवो प्रश्न आवशे के अहीं 2006 नी साल लखेली छे, तो याद करो के जान्युआरी महीनो 2006 में 31 दिवस होय, 2010 में जान्युआरी महीनाना दिवस बदलता नथी। अहीं 2006 आवे के 2008 आवे के 2010 आवे के 1945 आवे के 2025 आवे, जान्युआरी महीनो आवे एटले दिवस केटला आवशे? 31। हवे एक दिवस में स्क्रू नु थतुं उत्पादन केटलुं थाय छे? 2825। तो 31 दिवस में केटलुं थशे? तो के 2825 गुणिया 31। हवे बंने नो गुणाकार करिए, बे अंक नो आपणे गुणाकार करवो छे, एटले एकम ना अंक नो सौ प्रथम अहींया शून्य मूकीशुं। हवे 3 नो વારા ફરતી 5, 2, 8 અને 2 સાથે ગુણાકાર કરીશું। સૌ પ્રથમ 3 નો 5 સાથે ગુણાકાર, એટલે 3 5 15, 15 નો લખીશું 5, વધી મળશે આપણે 1। હવે 3 નો 2 સાથે ગુણાકાર કરીશું, એટલે 3 2 6, 6 અને અહીંયા વધી હતી કેટલા થશે? 7। હવે 3 નો 8 સાથે, 8 3 24 થાય ને 3 8 પણ 24 થાય, જે કરો 3 8 24, તો 24 નો આવશે ચોગડો, વધી આવશે 2। હવે છેલ્લે 3 નો 2 સાથે ગુણાકાર કરીશું, એટલે 3 2 6 અને 2 વધી એટલે 7 અને 8। હવે 3 નો આ બધા સાથે ગુણાકાર પૂરો કર્યો, હવે આપણે 1 નો વારો લઈએ, તો 1 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, આપણે જવાબ એની એ જ સંખ્યા મળે। 1 નો 5 સાથે કરીએ એટલે 5, 1 નો 2 સાથે કરીએ એટલે 2, 1 નો 8 સાથે કરીએ એટલે 8, 1 નો 2 સાથે કરીએ એટલે 2। કાઈ પણ વિચાર્યા વગર કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરવો હોય ત્યારે એની એ જ સંખ્યા આંખ બંધ કરીને મૂકી દેવાની, પણ સીધી। હવે બંનેનો સરવાળો કરીએ, 5 અને 0, 0 અને 5 એટલે 5, 5 ને 2 7, 7 અને 8 15, 15 નો 5 વધી આવશે 1, 4 ને 1 5, 5 ને 2 7, અને 8 ના 8 એમનમ, તમે અહીંયા એમનમ 0 પણ મૂકી શકો, એટલે તમને ગુણાકાર સોરી સરવાળો કરવામાં સરળતા રહી, અને ન મૂકો તો પણ ચાલે। એટલે કુલ કેટલા સ્ક્રૂ નું ઉત્પાદન થયું? તો કે 87,575 સ્ક્રૂ નું ઉત્પાદન થયું। તો આપણે લખીશું કે આમ જાન્યુઆરી 2006 માં 87,575 સ્ક્રૂ નું ઉત્પાદન થયું હશે। જાન્યુઆરી 2006 માં કુલ 87,575 સ્ક્રૂ નું ઉત્પાદન થયું હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચર ની અંદર સ્વાધ્યાય 1.2 ના 1 થી ને 6 દાખલા સુધી આપણે અભ્યાસ કર્યો, એ બધા દાખલા
सेला जता बधा दाखलानी अंदर आपणे का सरवाळो बादबाकी गुणाकारनी ज आपणे गणतरी करी हती एटले त्रण ज रीत आपणे आवती हती। हवेना पछीना लेक्चरमां आपणे आपणे आ दाखलाथी आगळ वधशुं एटले के छठा दाखलाथी 7 8 9 10 11 અને 12 દાખલા સુધી ભણીશું। હવે આ આગળના દાખલા પણ આ દાખલા જેટલા જ સેલા છે અને તમને સમજાઈ જાય એવા જ છે। તો અહીં આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ। થેન્ક યુ।